ધોરણ ચારના બાળકોને સામાન્ય જ્ઞાનની અંદર હવે આગળ જોઈએ કે આપણા ખોરાકની વિશિષ્ટતા. આપણા એટલે કયા રાજ્યમાં કયો ખોરાક ખૂબ જ વખણાય છે એમ તો લગભગ આપણને ખબર જ છે ઘણી બધી, પણ ક્યાંનો કયો ખોરાક ખૂબ જ પ્રખ્યાત છે એની થોડી માહિતી મેળવી લઈએ. ગઈકાલે આપણે શીખ્યા પાઠ 14, ભારતના વીર ક્રાંતિકારીઓ, અને હવે જોઈએ ખોરાકની વિશિષ્ટતા. પહેલાં છે ને હું તમને સરસ મજાના વાનગીઓના છે ને ફોટા બતાવી દઉં, એટલે આમ તમને હલવાનું જગ્યાએથી મન ના થાય. અને જો કોઈ મોઢામાં પાણી ના લાવી દેશો કે મમ્મી મને આ ખાવું છે અત્યારે ને અત્યારે લઈ આપ, કેમ કે એવી સુંદર મજાની વાનગીઓ છે, બધી અત્યારે બને પણ નહીં અને તરત ને તરત મળશે પણ નહીં. ચલો તો આપણે પહેલાં ફોટા જોઈ લઈએ, પછી હું તમને સમજાવું કે કઈ વાનગી ક્યાંની છે. એ ચલો બાળકોને સરસ મજાનું ખાવાનું મન થઈ ગયું. જો જાત જાતની મીઠાઈઓ, પેંડા ને બરફી, ઘેબર ને ઢોસા, ઇડલી, મેંદુવડા, રસગુલ્લા, તો આવી સુંદર મજાની વાનગી જોઈને તમને થયું કે ના થયું, પણ મને તો તરત ખાવાની ઈચ્છા થઈ જ ગઈ. તો ચાલો આપણે જોઈએ કે આ વાનગીઓ ક્યાંની વખણાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ થેપલા, ઢોકળા એટલે ખમણ પણ કહેવાય ને ઢોકળા પણ કહેવાય, અને ખાંડવી. તો એ ક્યાંનું વખણાય? થેપલા અને ઢોકળા આવે એટલે આપણે તરત આપણી જ આંગળી ઊંચી કરી દઈએ કે આ ગુજરાતી પ્રખ્યાત વાનગી છે. આવી ગયું ને મોઢામાં પાણી સુંદર મજાના ખમણ જોઈને. ચલો એનાથી પણ ચટપટી વાનગીઓ આપણે જોઈએ. તો જો વડાપાઉં, મિસલ પાઉં, પૂરણપોળી, મોદક અને શ્રીખંડ, તો આ બધી મહારાષ્ટ્રની વાનગીઓ છે. ત્યાંના લોકોને આ સૌથી વધારે ભાવે અને બનાવે. પછી ત્રીજું છે સરસવનું શાક, મકાઈની રોટલી અને લસ્સી, તો આ છે પંજાબની વાનગી. સરસવનું શાક, મકાઈની રોટલી અને લસ્સી, જેમ આપણે દરરોજ રોટલી દાળ ભાત શાક ખાઈએ એમ પંજાબના લોકો લગભગ આ ખોરાક એમનો દરરોજ છે. પછી મલાઈ ઘેવર, આ મલાઈથી બનેલા ઘેબર છે, તો એ રાજસ્થાનના લોકો બહુ વધારે ખાય, એમ કે એક જેવા દેખાય અને એને ઘેબર કહેવાય. પછી છે મકાઈની કીસ એટલે કે ભેળ, તો મધ્યપ્રદેશના લોકો આવી વાનગીઓ વધારે ખાય, ત્યાં મકાઈનો પાક પણ વધુ થાય. પછી છે રસગુલ્લા અને માછલીની કઢી, તો રસગુલ્લા અને માછલીની કઢી એ પશ્ચિમ બંગાળના લોકો વધારે ખાય. પછી છે મૈસૂર પાક, દરવાર, પેડા અને ચીરોટી, તો એ ક્યાંની વાનગી છે? તો કે કર્ણાટકની. કર્ણાટકના લોકો મીઠાઈ વધારે ખાય. જો આ મૈસૂર પાક છે, આ દરવાર પેંડા છે અને આ ચીરોટી છે, તો એ કર્ણાટકના લોકો વધારે ખાય. પછી અપમ, ઢોસા, ઇડલી, સંભાર અને રસમ વડે, તો એ તામિલનાડુ સાઉથ એટલે કે સાઉથ બાજુના લોકો આ વાનગીઓ વધારે ખાય છે. તો આ રીતે તમને પણ ભાવતી વાનગીઓનું લિસ્ટ તમારે બનાવવાનું અને ક્યાં કઈ વાનગી વખણાય છે. હવે તો તમે પણ બધા મોબાઈલ સારો એવો વાપરો છો તો તમને પણ એની વધારે માહિતી હશે જ. તો આ બધી એવું નથી કે ગુજરાતના લોકો તો આખો દી થેપલા, ખાંડવી, ઢોકળા જ ખાય, એ લોકો પણ આ બધી વાનગીઓ ખાય છે, પણ આ વાનગી પરંપરાગત કહેવાય. કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ ઘરમાં મહેમાન આવ્યું હોય, તો આમાંથી તમે જોજો આપણા ઘરમાં ખમણ છે, ઢોકળા, ખાંડવી, થેપલા,
એમાંની એકાદ બે વસ્તુ તો બની જ જશે. તો મહારાષ્ટ્રના લોકો કોઈ મહેમાન આવે તો પાઉંભાજી છે, મિસલ પાઉં, વડાપાઉં એવું બધું વધારે બનાવે. રાજસ્થાનના લોકો લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારો ઘરનો પ્રસંગ હોય તો મીઠાઈમાં ઘેબર રાખે. જ્યારે પંજાબના લોકો આપણા કરતાં ખાવા પીવામાં વધુ હેલ્ધી હોય એટલે એ લોકો આવી વાનગીઓ વધારે ખાય. એનો લસ્સીનો એક ગ્લાસ પીવો ને તો સાંજ સુધી ખાવા ન માંગો, એટલી જાડી અને વજનદાર લસ્સી હોય. તો આ રીતે તમારે અલગ અલગ પ્રદેશની અલગ અલગ વાનગીની વિશિષ્ટતા છે.